ગુજરાતતા જાને ખૂબ જ ચિંતાજનક સમાચાર. શાળામાં થયો ધડાધડ ગોળીબાર, જેમાં વિદ્યાર્થીઓના થયા મોત. મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત અને ચિંતાજનક અહેવાલ, તેમજ પીએમ મોદીને ધમકીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને મોકલી આપજો. પીએમ મોદીને ધમકી આપનારની થઈ ધરપકડ. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી છે. પીએમ નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને મારી નાખવાની ધમકી આપનાર શેતલ લોલિયાણી નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 25મી માર્ચના રોજ આ વ્યક્તિએ ધમકી ભરી પીએમ મોદીને મારી નાખવાની પોસ્ટ કરી હતી. હાલ તો સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. હવે વર્લ્ડ બેંકે રજૂ કર્યો ચિંતાજનક અહેવાલ, જેમાં જણાવાયું છે કે ગત એક દશકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને જે કંઈ મેળવ્યું હતું તે બધું ગુમાવવાની સ્થિતિ પર આવી ગઈ છે. ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ ખૂબ નબળો પડ્યો છે. વૈશ્વિક શ્રમશક્તિ ધીમી ગતિ આગળ વધી રહી છે. વ્યાપક નીતિ વિના અત્યારથી લઈને 2030 સુધીમાં વૈશ્વિક સરેરાશ જીડીપી વૃદ્ધિદર 2.2% વાર્ષિક વૃદ્ધિદરથી નીચે આવી શકે છે, જે 3 દશકામાં સૌથી નીચો છે. ઓજારો અકસ્માત અને લોકોના થયા મોત. સાઉદી અરબના દક્ષિણ પશ્ચિમ પ્રાંતમાં એક પ્રવાસી બસ પુલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી, જેથી બસમાં આગ લાગી હતી, જેમાં 20 યાત્રિકોના મોત થયા છે. 29 મુસાફરો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે. મોટાભાગના પ્રવાસી રમઝાન માસ દરમિયાન ઉમરા જવા માટે મક્કા જઈ રહ્યા હતા. આ દરમિયાન બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. હવે મુખ્યમંત્રીએ કરી સૌથી મોટી જાહેરાત. સાવરકર પરના નિવેદનને લઈને રાહુલ ગાંધીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એક તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીથી નારાજ છે, તો બીજી તરફ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે પણ મોટી જાહેરાત કરી છે. હમ સબ સાવરકરનું સૂત્ર આપતા શિંદે મહારાષ્ટ્રમાં સાવરકર ગૌરવયાત્રા કાઢવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ સાવરકર નથી કે જેમણે માફી માંગવી જોઈએ. આગળના સૌથી મોટા અને દુઃખદ શૈક્ષણિક સમાચાર, સ્કૂલમાં થયું ફાયરિંગ અને વિદ્યાર્થીઓના થયા મોત. અમેરિકાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ વખતે હુમલાખોરે એક સ્કૂલમાં ગોળીઓ ચલાવી છે. તમને જણાવી દઈએ મિત્રો કે આ ઘટનામાં 3 બાળકો એટલે કે વિદ્યાર્થીઓના મોત થયા છે. આ આંકડો હજુ વધી શકે છે. મળતી માહિતી અનુસાર પોલીસની જબાની કાર્યવાહીમાં હુમલાખોરો માર્યો ગયો છે.